ધાનેરા તાલુકાના દાખા ગામના ઓર્ગેનિક ખેતી કરતા યુવા ખેડૂત હરદાનભાઈ પટેલ પોતાના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરે છે. હાલ કોરોના વાયરસના કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનો કર ખર્ચ થોરવાઈ ગયો છે. આવક કરતા જાવક વધી ગઈ છે ત્યારે ધાનેરા શહેરના વોર્ડ નંબર 4માંથી કોરોના પોઝિટિવના 4 કેસ મળતા વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. ત્યારે આ વિસ્તારમાં આવેલ લાધાપુરા આંબેડકર રોડ સહિતના વિસ્તારના લોકો શ્રમિક છે, મજૂરી ઉપર નિર્ભય છે. આવા જરૂરિયાતમંદ લોકો માટે આજે ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા હરનાથભાઈનો સંપર્ક કરી 250 જેટલી શાકભાજીની કીટ તૈયાર કરી આ વિસ્તારમાં પહોંચાડી હતી. બનાસ લોકડાઉનના વિકટ સમયમાં પણ આવા દાતા માનવતા દર્શાવી રહ્યા છે. લોકડાઉનનો અમલ થતાં સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ, આગેવાનો, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ, દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ આગવી ભૂમિકા ભજવી છે. લોકો સુધી ભોજન, રાશન, દૂધ ઉપલબ્ધ કરાયું છે. આજે પણ એક ખેડૂત કે જે ઓર્ગેનિક ખેતી કરે છે તેમણે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જે ધાનેરા નગરપાલિકામાં આવેલો છે ત્યાં મજૂરોને શ્રમિકોનું પ્રમાણ વધુ હોય, પોતે 250 જેટલી સબ્જીની કીટ પોતાના ફાર્મમાંથી ત્યાં ઉપલબ્ધ કરાવી છે જેથી તેમને સારી તાજી સબ્જી મળી રહે અને એ રીતે તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. જે પણ લોકો અત્યારે સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને લોકડાઉનનો અમલ થયા બાદ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવી છે એ તમામ લોકોનો હું આભાર માનું છું. હાલ વહીવટીતંત્ર કોરોના સામે તો લડાઈ લડી જ રહી છે, પણ સાથે સાથે ગરીબ અને શ્રમિક લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. ત્યારે આજે આ ખેડૂતની એક મદદથી 2 કે 3 દિવસ ચાલે તેટલી શાકભાજીની કીટ આપતા ધાનેરા પ્રાંત અધિકારીએ પણ આ ખેડૂતના કાર્યની પ્રશંસા કરી હતી. મર્દનભાઈ નથાભાઈ ચૌધરી ગામ ધાખા, ગઈકાલે જે પ્રાંત સાહેબે મને ફોન કરેલો કે જે પોઝિટિવ કેસ આવેલા એમાં એમને શાકભાજીની જરૂર હતી, હું આજે 200 થી 250 કીટ આપવા આવ્યો હતો. સાહેબે મને જણાવ્યું કે એમને પોઝિટિવ કે જે બધું લોકડાઉન કરેલું બંધ કરેલું એટલે એમને જરૂર હતી. સાહેબ અમારે કુભારા છે, હવે જરૂર પડશે ને સાહેબ કહેશે તો હું હાલવા આપીશ. સાહેબ ગમે તે કહેશે તો હું હાલવા આપીશ.